શહેરા નગરપાલિકા વિસ્તારમાં તાલુકા પંચાયત કચેરી સામે આવેલી જર્જરિત હાલતમાં પાણીની ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી। શહેરા નગરમાં વર્ષો પહેલાં પાણીની ટાંકી બનાવવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા વર્ષ 2007-08માં નવી બે ટાંકી બનાવવામાં આવી હતી। જૂની ટાંકી બિનઉપયોગીને જર્જરિત રીતે હાલતમાં હોવાથી તેને તોડી નાખવામાં આવી। ટેન્ડર બહાર પાડી એજન્સીને વર્ક ઓર્ડર આપી વિનામૂલ્યે પાણીની ટાંકીને તોડી લેવામાં આવી। કોઈપણ નુકસાન કે જાનહાની ન સર્જાય તેમ પાણીની ટાંકીને ઉતારી લેવામાં આવી હતી। પાલિકા વિસ્તારમાં તાલુકા પંચાયત કચેરીની સામે જૂની પાણીની ટાંકી આવેલી હતી, જે વર્ષો જૂની હતી, અને એની જોડે નવી પાણીની ટાંકી 2007-08માં બનાવવામાં આવેલી હતી। એટલે આ ટાંકી બિનઉપયોગી અને જર્જરિત હતી, જે ઘણા ટાઈમથી અને ઉતારી લેવાની જરૂર હતી। અમે લગભગ ખાસા ટાઈમથી પ્રયત્ન કરતા હતા, 2-3 કોન્ટ્રાક્ટરો આવ્યા, જોઈન ગયા, તેઓએ અમારી પાસે સામેથી પાડવાની મજૂરીના નાણાં પણ માગ્યા, અમે ના પાડી અને ફરી અમે ટેન્ડર બહાર પાડી અને એજન્સીનું ટેન્ડર મંજૂર કરી અને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો। નગરપાલિકા તરફથી એજન્સીને એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી। વિનામૂલ્યે આ ટોકી તારીખ 8/6/2020 રોજ ઉતારી લેવામાં આવેલ છે। ટોકી ઉતારતી વખતે કોઈ પણ પ્રકારનું બાંધકામને કે જાનહાનિ કે કોઈ નુકસાન થયેલ નથી। આપનું નામ? એ એસ પટેલ, ચીફ ઓફિસર શહેરા।